રાંદેર પોલીસ સ્ટેશનના એએસઆઈ સતીશ પટેલનો 56,000નો માસિક પગાર હોવા છતાં 2,000ની લાંચમાં એસીબીના છટકા ભેરવાયો છે. કાપડના વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે એએસઆઈ સતીશે રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇસ્યુ થયો હતો. આથી રાંદેર પોલીસના એએસઆઈ સતીશ ડાહિયા પટેલ રહે ભુનગર મોરાભાગળ રાંદેર મૂળ રહે બરબોધન ગામ ઓલપાડ વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજાવણી કરવા ગયો હતો. વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી ન કરવા માટે લાંચિયા એએસઆઈ સતીશે 2,000ની લાંચ માંગી હતી. આથી વેપારીએ બુધવારે એસીબીનું છટકું ગોઠવી લાંચિયા એએસઆઈ સતીશ પટેલને રાંદેર જિલ્લાની બ્રિજ નીચે ચાની કેટલી સામેથી 2,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો. એસીબીની ટ્રેપને પગલે એએસઆઈનો પસીનો છૂટી ગયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ સતીશ પટેલ સમન્સ વોરંટ બજાવવાની કામગીરી કરે છે અને તેમને રિટાયર થવાના 6 વર્ષ બાકી હતા. એસીબીએ એએસઆઈ સતીશ પટેલની મોડી રાત્રે ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. અગાઉ વેપારીને વોરંટની બજાવણી કરવા ગયા ત્યારે પણ લાંચિયા એએસઆઈ સતીશ પટેલ 2-3 વાર 2,000ની રકમ લઈને આવ્યા હતા. નોંધનીય છે કે એએસઆઈનું માસિક વેતન 54,000 છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અને અન્ય 6 પોલીસકર્મીઓ અઠવાડિયા પહેલા કાપડના વેપારીના ઘરે મોડી રાતે તપાસ માટે ગયા હતા. વેપારી મળી આવ્યો ન હતો, પરંતુ વેપારીના પરિવાર સાથે પોલીસે ખરાબ વર્તન કર્યું હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. એટલું જ નહીં, વેપારીનું આખું ઘર ચેક કર્યું હતું. હું પોલીસ ઇન્સ્પેક્ટર એકે ચૌહાણ, ફિલ્ડ સુરત એકમ. ગઈ તારીખ 22/6/2022 રોજ એક ફરિયાદી, એક આક્ષેપિત જેનું નામ છે સતીશભાઈ ડાયાભાઈ પટેલ, જેઓ એએસઆઈ તરીકે રાંદેર પોસ્ટમાં ફરજ બજાવે છે, આ ભાઈ વિરુદ્ધની ફરિયાદ લાંચ માગવાની પ્રવૃત્તિ બાબતેની નવસારી પોલીસ સ્ટેશન ખાતે કરેલ, જેમાં તેઓની ફરિયાદમાં તેઓએ જણાવેલ કે આ આક્ષેપિત ફરિયાદી વિરુદ્ધ આવેલ પકડ વોરંટના બજવણી કરવા બાબતે અને એને હેરાનગતિ નહીં કરવા બાબતે રૂપિયા 2,000ના લાંચની માંગણી કરેલ છે, જે બાબતે લાંચ નહીં આપવા માટે ફરિયાદીએ નવસારી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ અને લાંચનું છટકું ગોઠવાતા શ્રી એનપી ગોયલ સાહેબ સુપરવિઝન અધિકારી અને એમના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી રાઠવા સાહેબના નેતૃત્વ હેઠળ આ ટ્રેપનું આયોજન થતા સક્સેસફુલ ટ્રેપ જાહેર થતા આરોપીને ડિટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આરોપીએ સ્થળ પર 2,000 રૂપિયાની લાંચ ગેરકાયદેસર રીતે સ્વીકારતા પકડાઈ જતા આ કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે.